નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય ગણિત ગમત પોથીમાં પેજ નંબર છાસઠ પ્રશ્ન નંબર આઠ યોગ્ય રીતે જોડો અગાઉના વિડીયોમાં આપણે ત્રણ એકમ શીખ્યા સેન્ટીમીટર એટલે કે સેમી મીટર અને કિમી એટલે કે કિલોમીટર અહીંયા આપણને એક તરફ અલગ અલગ માપ આપેલું છે અને બીજી તરફ આપણને અલગ અલગ માપની વસ્તુઓ આપેલી છે આપણે યોગ્ય માપને તે યોગ્ય વસ્તુ સાથે જોડવાની છે તો સૌથી પહેલાં આપણે વાત કરીશું સેન્ટીમીટરની એટલે કે સેમીની તો અહીંયા આપેલા જોડકામાંથી આપણે સૌથી પહેલાં સેન્ટીમીટરવાળી સંખ્યા શોધી લેવાની તો અહીંયા સેન્ટીમીટર લખ્યું હોય એવી કે કેટલી સંખ્યા છે તો એવી બે સંખ્યા છે એક ત્રણ નંબર પર દસ સેન્ટીમીટર અને અહીંયા સેન્ટીમીટર પાંચ નંબર પર એટલે આપણી પાસે સેન્ટીમીટર એકમ લખેલો હોય એવી કેટલી સંખ્યા છે બે દસ સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર હવે આપણે અલગ અલગ વસ્તુઓ તરફ નજર કરીએ સૌથી પહેલું છે અળસિયાની લંબાઈ અળસિયું બધાએ જોયું હશે અળસિયું કેવું હોય નાનું એટલે તમે એને ફૂટપટ્ટીથી માપી શકો એટલે કે માપપટ્ટીથી માપી શકો માપપટ્ટી પર મોટી માપપટ્ટી પર ક્યાં સુધી અંકો લખેલા હોય તો ઝીરોથી ત્રીસ ત્રીસ સુધી લંબાઈ હોય તો તમે માપી શકો જો ત્રીસ કરતાં વધી જાય તો એના માટે આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરવો પડે જેના પર સો સુધીના અંકો હોય છે તો અળસયુનાનું હોય એટલે આપણે તેને ફૂટપટ્ટીથી માપી શકીએ ચાલો ત્યારબાદ છે છોકરાની બાળકની ઊંચાઈ એટલે કે તમારી ઊંચાઈ તો તમારી ઊંચાઈ તમે ફૂટપટ્ટીથી માપી શકો ના એ તો ત્રીસ સેમી સુધીના જ અંક લખેલા હોય એટલે આપણે ફૂટપટ્ટીથી આપણી ઊંચાઈ માપી શકીએ નહીં એના માટે આપણે શેની જરૂર પડે મીટરપટ્ટીની એટલે એક કયા એકમમાં મપાય મીટરમાં પછી છે નખની પળાઈ ચાલો નખ આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ ફક્ત નખ માપવાનો છે તો નખ આપણે માપી શકીએ ને ફૂટપટ્ટીથી એટલે એ શેમાં આવે સેન્ટીમીટરમાં પછી છે સાડી તો સાડી મમ્મીની સાડી કેવી હોય લાંબી તો એ તમે ફૂટપટ્ટીથી માપો તો માપી શકાય ના એના માટે પણ શું જોઈએ મીટરપટ્ટી પછી છે ઘરથી શાળાનું અંતર તો બે જગ્યા વચ્ચેનું અંતર આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ ના એક કિલોમીટરમાં માપાય તો ફૂટપટ્ટીથી કઈ બે વસ્તુ માપી શકાય એક તો અળસયું અને એક નખની પહોળાઈ આ બે વસ્તુ ફૂટપટ્ટીથી માપી શકાય હવે આપણે સેન્ટીમીટરવાળી બે સંખ્યા જોઈ દસ સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર તો દસ સેન્ટીમીટર નાના કે એક સેન્ટીમીટર નાનું એક સેન્ટીમીટર બરાબર એક પછી દસ આવે ને એકડામાં એટલે સૌથી નાની આ બેમાંથી સૌથી નાનું કોણ એક ચાલો હવે અળસિયું અને નખ તો આ બે માંથી સૌથી નાનું કોણ નખ તો એક સેન્ટીમીટર માપ કોનું હશે નખનું કોનું હશે સૌથી ઓછું માપ નખનું એક સેન્ટીમીટર એટલે એકદમ નાનું તો આ બધી વસ્તુમાંથી એકદમ નાની વસ્તુ કઈ છે નખ પછી સેન્ટીમીટરમાં બીજી સંખ્યા છે દસ સેન્ટીમીટર તો હવે આપણી પાસે સેન્ટીમીટર ફૂટપટ્ટીથી માપી શકાય સેન્ટીમીટરને આપણે સેમાંથી માપીએ ફૂટપટ્ટીથી તો દસ સેન્ટીમીટર એટલે કે અળસિયાને આપણે ફૂટપટ્ટીથી માપી શકીએ દસ સેમી હા એટલે આવશે ક ચાલો હવે સેન્ટીમીટરવાળી બધી સંખ્યા પતી ગઈ હવે સેન્ટીમીટર પછી આવશે મીટર તો ચાલો મીટરવાળું જુઓ તો મીટરવાળી કેટલી સંખ્યા છે એક તો પાંચ મીટર અને બીજું એક મીટર બે આપણી પાસે મીટરવાળી સંખ્યા છે અળસિયું આવી ગયું નખ આવી ગયું હવે બાકી રહ્યું છોકરો અને સાડી અને ઘર વચ્ચેનું અંતર તો છોકરો તો આપણે ઊંચાઈ આપણી મીટરથી માપી શકીએ ને મીટર પટ્ટીથી એટલે મીટર પટ્ટીથી જે માપોતે તે કયા એકમમાં મપાય મીટરમાં મમ્મીની સાડી એ આપણે ફૂટપટ્ટીથી ના માપી શકીએ એના માટે આપણને મીટર પટ્ટી જોઈએ તો મીટર પટ્ટીથી માપ કયા એકમમાં અપાય મીટરમાં ચલો હવે એટલે અને ઘરથી શાળા વચ્ચેનું અંતર એ આપણે મીટર પટ્ટીથી પણ માપી શકીએ નહીં તો આપણી પાસે બે વસ્તુ છે એક તો બાળકની ઊંચાઈ અને સાડીની લંબાઈ ચાલો હવે મીટરવાળી સંખ્યા જુઓ એક પાંચ મીટર અને એક મીટર તો પાંચ મોટા કે સોરી પાંચ નાના કે એક નાનો એક નાનો બરાબર હવે બાળક નાનો કે સાડી લાંબી બાળક નાનો એટલે એક મીટર આપણે શેના સાથે જોડીશું બાળકની ઊંચાઈ સાથે ચલો પાંચ મીટર હવે મીટર માટે આપણે શું બાકી રહ્યું સાડી તો પાંચ મીટરને સાડી સાથે જોડી દો કારણ કે સાડી કેટલાની હશે પાંચ મીટરની લંબાઈની હશે ચાલ હવે બાકી રહ્યું ખાલી કિલોમીટર તો હવે આપણે આગળ ભણી ગયા કે બે જગ્યા વચ્ચેનું જ્યારે અંતર શબ્દ પૂછે અંતર શબ્દ પર ભાર આપવાનો ઘર બે જગ્યા વચ્ચેનું જ્યારે અંતર પૂછે તો એ કિલોમીટરમાં જ મપાય તો અહીંયા કિલોમીટરવાળી એક જ સંખ્યા આપણી પાસે છે તો આપણે તેને ચકલીના ચ સાથે જોડીશું એટલે જ્યારે આ મુજબનું જોડકું હોય એને સમજ ન પડે તો સૌથી પહેલાં એકલું સેન્ટીમીટર લેવાનું અને નાની ફૂટપટ્ટીથી સેન્ટીમીટર તો એ આપણે સેમે માપીએ ફૂટપટ્ટીથી તો ફૂટપટ્ટીથી માપી શકાય તેવી વસ્તુ જોવાની પછી નાની વસ્તુને નાના ચિત્ર સાથે એનથી મોટી વસ્તુને એનાથી મોટા ચિત્ર સાથે એ રીતે જોડવાનું સેન્ટીમીટર થઈ જાય ત્યારબાદ મીટર લેવાનું મીટરને ના નાની સંખ્યા હોય તો નાની વસ્તુ સાથે અને મોટી હોય તો મોટી વસ્તુ સાથે અને કિલોમીટર તો તમારે એક જ વસ્તુમાં આવે કે જ્યારે બે જગ્યા વચ્ચેનું અંતર પૂછ્યું હોય તો જ કિલોમીટર આવશે પ્રશ્ન નંબર નવ નીચેના ચિત્રમાં કીડીને ખોરાક સુધી પહોંચવું છે દરેક રસ્તો માપ પટ્ટીથી માપો અને જણાવો સેનાથી માપવાનો છે દરેક રસ્તો માપ પટ્ટીથી એટલે કે ફૂટપટ્ટીથી અહીં આપણે જોઈ શકીએ છીએ કીડી છે અને બીજી તરફ તેનો ખોરાક છે કીડીને આપણે તેના ખોરાક સુધી પહોંચાડવાનો છે આપણી પાસે ચાર રસ્તા છે રસ્તા નંબર એક બે ત્રણ અને ચાર આ દરેક રસ્તાને આપણે ફૂટપટ્ટીથી માપીશું અને તેનું માપ લખીશું આપણે માપપટ્ટીની મદદથી રસ્તાનું માપ મેળવીએ સૌથી પહેલાં આપણને અહીંથી આટલે સુધીનું માપ મેળવીશું જ્યાં સુધી ખૂણો પડે ત્યાં સુધીનું માપ મેળવવાનું તો સૌથી પહેલાં ઝીરોનો અંક રસ્તાના એક છેડા પર બરાબર મૂકો ત્યારબાદ અહીંયા બીજો છેડો કયા અંક પર આ ખૂણો ખૂણા પર કયો અંક આવે છે તે નોંધી લો તો આ ખૂણો છે તેના પર કયો અંક આવે છે છ એટલે કે અહીંથી આટલા સુધીનો રસ્તાનું માપ કેટલું છે છ સેમી તો અહીંયા લખવાનું છ સેમી ત્યારબાદ ખૂણો ખૂણો માપતા જવાનો આ ખૂણાથી આ ખૂણા સુધીનું માપ મેળવો તો બરાબર ખૂણા પર ઝીરોનો અંક મૂકવાનો અને બીજો ખૂણા પર આપણે જોવાનો હવે જુઓ તમારી માપપટ્ટીમાં પટ્ટીમાં તમને જે મોટી અંક લીટી આપી છે ત્યાર પછી આપણને કાપા દેખાય છે તો જુઓ અહીંયા એક છે તો એના પછી એક બે ત્રણ ચાર અને પાંચમો કાપો તમને થોડોક મોટો આપેલો છે એ પાંચમો કાપો પછી છ સાત આઠ નવ અને પાછો દસમો કાપો સૌથી મોટો હશે તો અહીંયા તમે જોઈ શકો કે જે પાંચ સુધી આવ્યું છે અને પછી આમ એક બે ત્રણ ચાર અને મોટા કાપા પર આવે છે એટલે શું ગણાય પાંચ પછી પોઈન્ટ પાંચ વધ્યું ને પાંચ સુધી તો આવી ગયું પછી ઉપર બીજા કેટલા કાપા વધ્યા પાંચ એટલે પાંચ પોઈન્ટ પાંચ લખાશે શું લખાશે પાંચ તો આવી ગયું બરાબર પાંચની આગળ જાય છે ને હજુ એટલે ઉપર બીજા પાંચ કાપા ગણવાના એટલે પાંચ પોઈન્ટ પાંચ લખાશે તો આપણે અહીંયા લખીશું પાંચ પોઈન્ટ પાંચ સેમી હવે આપણે આ ઊભી લાઈનને માપીશું તો બરાબર ખૂના પર આપણે ઝીરોનો અંક મૂકીશું અને બીજા ખૂનાનું માપ જોઈશું તો આ ઝીરોનો અંક છે અને આ એક પછી પાંચ કાપા આવ્યા જુઓ એક એક લખેલું છે અને બે બેની વચ્ચેનો જે કાપો છે મોટો એના પર આવ્યો એટલે એક તો આવી ગયું એકની ઉપર બીજા પાંચ કાપા આવ્યા એટલે શું કહેવાય એક પોઈન્ટ પાંચ સેમી પોઈન્ટમાં આવશે બરાબર એક તો આવી ગયું એની ઉપર બીજા પાંચ કાપા એટલે એક પોઈન્ટ પાંચ સેમી ચલો ત્યાર બાદ આગળનો રસ્તો માપીએ તો અહીંયા આપણે બરાબર ઝીરોનો પોઈન્ટ મૂકવાનો અને બીજી બાજુ અહીંયા જોઈ શકો છો તમે સાત તો આવ્યું આપણો ખૂણો અહીંયા છે બરાબર સાત તો આવ્યું ઉપર બીજા કેટલા કાપા વૈધા એક બે ત્રણ ચાર અને પાંચ મોટો કાપો પાંચ પર આવ્યો ને અહીંયા મોટી લીટી છે તે પાંચ નંબરના કાપા પર આવ્યા એટલે શું ગણાય સાત તો થઈ ગયા ઉપર બીજા કેટલા કાપા વૈદ્યા પાંચ એટલે શું બોલાય સાત પોઈન્ટ પાંચ તો અહીંયા લખીશું આપણે સાત પોઈન્ટ પાંચ સેમી હવે આ જે રસ્ આખા રસ્તા પર જેટલા પણ માપ લખ્યા છે આપણે તેનો આપણે સળવારો કરીશું તો પહેલું માપ છે છ સેમી તો લખીશું આપણે છ સેમી પછી છે પાંચ પોઈન્ટ પાંચ હવે આગળની બધી સંખ્યા આપણને સેમાં આપી છે પોઈન્ટમાં એટલે આપણે અહીંયા છની બાજુમાં પોઈન્ટ મૂકવાનો અને કશું ના હોય તો શું લખી દેવાનો ઝીરો એટલે શું કહેવાય છ પોઈન્ટ ઝીરો પછી છે પાંચ પોઈન્ટ પાંચ વધતા કરવાનો છે એટલે પાંચ પોઈન્ટ પાંચ આગળ છે એક પોઈન્ટ પાંચ એટલે એક વત્તા પાંચ આગળ છે સાત પોઈન્ટ પાંચ તો સાત પોઈન્ટ પાંચ હવે સરવારો કરો હવે જો છ તમે અહીંયા લખો તો તમારો આખો સરવારો ખોટો પડે એટલે જોવાનું કે બીજી બધી સંખ્યા પોઈન્ટમાં આપેલી છે તો પોઈન્ટ ત્યાં છમાં પોઈન્ટ નથી આવતો એટલે છ આ બાજુ લખવાના પોઈન્ટ કરીને કશું નથી એટલે ઝીરો ચલો પાંચમાં પાંચ ઉમેરો દસ દસમાં પાંચ ઉમેરો પંદર પંદરો પાંચ વધી એક છમાં એક ઉમેરો સાત સાતને પાંચ બાર બારમાં એક ઉમેરો તેર તેરમાં સાત ઉમેરો વીસ અને આ પોઈન્ટનો પોઈન્ટ જે પોઈન્ટ છે એ પોઈન્ટ તો લખી જ દેવાનો એકમ પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ એટલે શું જવાબ આવ્યો વીસ પોઈન્ટ પાંચ તો સામેની તરફ પેજ નંબર સડસઠ પર આપણને એ રસ્તા અંગેની ખાલી જગ્યા આપી છે તો રસ્તો એક તેનું માપ આપણને લખવાનું કીધું છે તો કેટલું આવ્યું વીસ પોઈન્ટ પાંચ સેમી લખવાનું ભૂલવાનું નહીં વીસ પોઈન્ટ પાંચ સેમી હવે આપણે રસ્તા નંબર બે માપીએ રસ્તાનો ખૂણો અથવા વળાંક જ્યાં સુધી હોય ત્યાં સુધીનો એટલું જ માપ લેવાનું તો સૌથી પહેલાં આપણે ખૂણા પર ઝીરોનો અંક લઈશું એક છેડા પર અને બીજા છેડા પર હવે જુઓ રસ્તાનો ખૂણો અહીંયા પડે છે એટલે આપણે અહીંયા ફૂટપટ્ટી મૂકીશું તે એક તરફ ઝીરો અને એક તરફ જુઓ સાત આવે છે અને ઉપર બીજા કેટલા આવે છે આ ખૂણો પડે છે ત્યાં સુધી કેટલા આવે છે પાંચ સાત તો આવી ગયા એની ઉપર બીજા કેટલા વધ્યા પાંચ એટલે શું કહેવાય સાત પોઈન્ટ પાંચ એટલે અહીંયા લખીશું આપણે સાત પોઈન્ટ પાંચ સેમી ચાલો હવે બીજો વળાંક માપો તો આ ખૂણાથી બીજો ખૂણો તો ત્રણ ઝીરો એક છેડા પર મૂક્યો બીજો છેડા પર જુઓ માપ કેટલો આવે છે ત્રણ તો આવે જ છે બીજું ક્યાં આવે છે પાંચ ઉપર તો ત્રણ તો આવે એટલે ત્રણની ઉપર પાંચ વધે એટલે ત્રણ પોઈન્ટ પાંચ તો અહીંયા લખીશું ત્રણ પોઈન્ટ પાંચ સેમી ત્યારબાદ છે ત્રીજો વળાંક તો એક તરફ ઝીરો મૂકવાનો અને બીજી તરફ વળાંક પર જોવાનો તો અહીંયા જુઓ વળાંક આવે છે અહીંયા તો કેટલા અંક દેખાય છે ત્રણ પછી ઉપર પાંચ આવે છે એટલે બીજા ત્રણની ઉપર બીજા પાંચ કાપા આવે એટલે ત્રણ પોઈન્ટ પાંચ સેમી અને આગળ બરાબર ખૂ ધારે ધારે જ ખૂણો મૂકવાનો ચાલો એક તરફ ઝીરો અને બીજી તરફ જુઓ કયો અંક આવે છે ચાર કયો અંક આવ્યો ચાર એટલે કે ચાર સેમી ચાલો હવે જે જેટલા માપ લખીએ આપણે એ બધાનો શું કરીએ સરવારો ચાલો બીજા રસ્તાનું માપ લખીશું સૌથી પહેલાં શું માપ આવ્યું સાત પોઈન્ટ પાંચ તો લખવાનું સાત પોઈન્ટ પાંચ વધતા બધાનું ભેગું કરવાનું છે માપ ત્રણ પોઈન્ટ પાંચ તો લખવાનું ત્રણ પોઈન્ટ પાંચ પછી ફરીથી છે ત્રણ પોઈન્ટ પાંચ તો લખવાનું ત્રણ પોઈન્ટ પાંચ વધતા આગળ કેટલું આવ્યું ફક્ત ચાર તો અહીંયા ચાર પોઈન્ટમાં નથી આવતા એટલે ચાર પોઈન્ટ શું લખવાનો ઝીરો અહીંયા ચાર આપણને પૂર્ણાંકમાં આપેલું છે તેની પાછળ પોઈન્ટ લાગતો નથી એટલે આ તરફ ચાર લખવાના પોઈન્ટ કરીને અહીંયા કશું નથી એટલે ઝીરો ચાલો પાંચમાં પાંચ ઉમેરે તો દસ દસમાં પાંચ ઉમેરે તો પંદરો પાંચ વધી એક સાતમાં એક ઉમેરો આઠ આઠમાં ત્રણ ઉમેરો અગિયાર અગિયારમાં ત્રણ ઉમેરો ચૌદ ચૌદમાં ચાર ઉમેરો અઢાર પોઈન્ટના પોઈન્ટ એટલે શું જવાબ આવ્યો અઢાર પોઈન્ટ પાંચ અહીંયા પોઈન્ટ મૂકવાનું ભૂલવાનું નહીં નહીં તો એકસો પંચ્યાસી વંચાય પણ આ લાઈન એકમની લાઇન પતે એટલે પછી પોઈન્ટ મૂકીને પછી દશક પર જવાનું એટલે અઢાર પોઈન્ટ પાંચ આપણો જવાબ આવ્યો તો રસ્તા નંબર બેનું માપ આવ્યું અઢાર પોઈન્ટ પાંચ સેમી ચાલો રસ્તો નંબર ત્રણનું માપન કરીએ તો વાદળી કલરની જે લીટી છે એના પર એક છેડા પર બરાબર ઝીરોની અણી મૂકો મૂકી ધાર ચાલો બીજો અંક જુઓ બીજો અંક ક્યાં દેખાય છે ખૂણો એવો હોય તો પેન્સિલથી પહેલાં આપણે શું કરી દેવાનો ટીક કરી દેવાનો કે અહીંયા સુધીનું મારે માપવાનું છે તો અહીંયા ખૂણો આવે છે તો કેટલું માપ દેખાય છે આઠ પછી આ નવ તો લખવાનું અહીંયા નવ સેમી ત્યારબાદ આગળ આ જ લીટી પરથી બીજો ખૂણો ટીક કરી દેવાનો આ બીજો ખૂણો અહીંયા પડે છે તો આપણે પેન્સિલથી પહેલાં ટીક કરી દેવાનો તો આ પેન્સિલવાળા એક ખૂના પર ઝીરોનો અંક મૂક્યો અને બીજા ખૂણા પર અંક જુઓ લીટી પર કયો અંક આવે છે છ એટલે આ આ રસ્તાનું માપ કેટલું છે છ સેમી હવે આગળ જાઓ આ લીટી પર બરાબર ઝીરો નો અંક મૂકો અને બીજી બાજુ માપ જુઓ આ ઝીરો આવી ગયું બરાબર હવે બીજી તરફ માપ જોવાનું કે ચાર ચાર પછી ક્યાં આવે છે ચાર પછી કેટલાક આપ ત્રણ ચાર અને પાંચમી લીટી પર આવે છે જે પાંચમી મોટી લીટી છે ને વચ્ચે ચાર અને પાંચની વચ્ચે જે મોટી લીટી છે એના ઉપર આવે છે એટલે શું થાય ચાર તો થાય એના ઉપર બીજા પાંચ કાપા એટલે ચાર પોઈન્ટ પાંચ સેમી ઉપર જે પાંચ હોય તો પાંચ લખવાનું પોઈન્ટ પાંચ છ હોય તો પોઈન્ટ છ પોઈન્ટ સાત હોય તો સાત કાપા હોય તો સાત લખવાનું ચાલો હવે આપણે બધા માપનું સરવારો કરીએ ચાલો રસ્તા નંબર ત્રણનું સરવારો કરીએ તો પહેલું માપ છે નવ સેમી એટલે લખવાનું નવ પોઈન્ટ ઝીરો વધતા બીજું માપ કેટલું છે છ સેમી તો લખવાનું છ પોઈન્ટ ઝીરો વધતા આગળ છે ચાર પોઈન્ટ પાંચ તો લખવાનું ચાર પોઈન્ટ પાંચ જો ત્રણેયમાંથી એકમાં પણ પોઈન્ટ ના હોય તો પછી પોઈન્ટ લખવાની જરૂર નથી પણ અહીંયા ત્રણ માપમાંથી એકમાં ચાર પોઈન્ટ પાંચ આપેલું છે એટલે આપણે ઉપરના સંખ્યામાં પોઈન્ટ ઝીરો લખ્યો છે ચાલો સળવારો કરો સુનમાં પાંચ ઉમેરે તો પાંચ પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકી દો નવ ને છ પંદર ને પંદરમાં ચાર ઉમેરો ઓગણીસ કેટલો જવાબ આવ્યો ઓગણીસ પોઈન્ટ પાંચ સેમી તો ત્રીજા રસ્તાનું માપ કેટલું આવ્યું ઓગણીસ પોઈન્ટ પાંચ સેમી હવે આપણે રસ્તા નંબર ચારનું માપન કરીશું તો સૌથી પહેલાં ખૂણો આપણે ટીક કરી લેવાનો તો અહીંયા એક ખૂણો છે ચાલો એક ખૂણા પર ઝીરોની ધાર મૂકો અને બીજા ખૂણા પર જુઓ કયો અંક આવે છે લીટીવાળા ભાગ પર કયો અંક આવે છે ત્રણ કયો અંક દેખાય છે ત્રણ આ લીટી છે એના પર ત્રણ તો અહીંયા લખવાનું ત્રણ સેમી ત્યારબાદ આગળ ખૂણો ખૂણા પર ટીક કરી દઈએ ચાલો હવે આ ખૂણા પર ઝીરોનો અંક મૂકો એક ખૂણા પર આપણે ઝીરોનો પોઈન્ટ જ્યાંથી અટકા ત્યાં જ ઝીરોનો પોઈન્ટ મૂકવાનો જ્યાં જ્યાં રસ્તા પર તમે અટકો ત્યાંથી આગળ ઝીરો મૂકવાનો તો અહીંયા અટકા આપણે તો અહીંયા ફરીથી ઝીરો મૂક્યો હવે આગળ આપ જુઓ ક્યાં જાય છે પેન્સિલનો કાપો છે ત્યાં કેટલા એવા દસ પછી ઉપર પાંચ કાપ એટલે દસ પોઈન્ટ પાંચ તો અહીંયા લખવાનું દસ પોઈન્ટ પાંચ સેમી હવે આગળ કાપા પર બરા પેન્સિલના લીટા પર ઝીરો મૂકીએ ચાલો બીજી તરફ માપ જુઓ છ અને ઉપર બીજા કેટલા કાપા જાય છે પાંચ એટલે શું કહેવાય છ પોઈન્ટ પાંચ તો લખવાનું છ પોઈન્ટ પાંચ સેમી ચાલો હવે આ ઊભો રસ્તો છે તે માપો એક તરફ છે ઝીરો આ ખૂણો છે એટલે ટીક કરી દો ચાલો ઝીરો મૂક્યો એક છેડા પર અને બીજા છેડા પર જુઓ કયો અંક દેખાય છે ત્રણ એટલે ઝીરોથી ત્રણ તો અહીંયા લખવાનું ત્રણ સેમી હવે સળવારો કરી દો ચાલો રસ્તા નંબર ચારનું માપ લખીએ તો સૌથી પહેલાં કેટલું માપ છે ત્રણ સેમી તો ત્રણ પોઈન્ટ ઝીરો આગળ બીજા પોઈન્ટવાળા છે એટલે પોઈન્ટ પાંચવાળા છે એટલે આપણે ત્રણ પોઈન્ટ ઝીરો લખીશું પછી છે દસ પોઈન્ટ પાંચ તો એકમની નીચે એકમને દશકની નીચે દશક તો આપણે ત્રણની નીચે બરાબર ઝીરો આવી રીતે લખવાનું દસ પોઈન્ટ પાંચ આગળ છે છ પોઈન્ટ પાંચ વધતા છ પોઈન્ટ પાંચ ચાલો પાંચને પાંચ દસો શૂન વધી એક ત્રણમાં એક ઉમેરો ચાર ચારમાં છ ઉમેરો દસ આ પોઈન્ટ છે તે પોઈન્ટ મૂકી દો દસો શૂન વદ્દી એક એક ને એક બે સોરી એક તરફનું માપ આપણું લખવાનું રહી ગયું છે તો ફરીથી લખીએ આપણે ત્રણ સેમી તો લખીશું ત્રણ પોઈન્ટ ઝીરો દસ પાંચ તો દસ પોઈન્ટ પાંચ આગળ કેટલું છે છ પોઈન્ટ પાંચ તો લખીશું છ પોઈન્ટ પાંચ આ તરફનું માપ આપણું લખવાનું રહી ગયું હતું એટલે ત્રણ સેમી એટલે ત્રણ પોઈન્ટ ઝીરો ઉમેરો દસ દસો ઝીરો આ પોઈન્ટ છે એટલે પોઈન્ટ મૂકો દસો ઝીરો વદ્દી એક ત્રણમાં એક ઉમેરો ચાર ચારમાં છ ઉમેરો દસ દસમાં ત્રણ ઉમેરો તેર તેરો ત્રણ વધી એક એકમાં એક ઉમેરો બે કેટલો જવાબ આવ્યો ત્રેવીસ સેમી તો રસ્તા નંબર ચારનું માપ છે ત્રેવીસ સેમી ચાલો હવે આગળ છે ખાલી જગ્યા નંબર પાંચ સૌથી ટૂંકો રસ્તો તો અહીંયા આપણે ચાર રસ્તાના માપ જોયા પહેલાં રસ્તાનો વીસ પોઈન્ટ પાંચ સેમી બીજા રસ્તાનું માપ અઢાર પોઈન્ટ પાંચ સેમી ત્રીજાનું માપ ઓગણીસ પોઈન્ટ પાંચ સેમી અને ચોથા રસ્તાનું માપ ત્રેવીસ સેમી તો આ બ આપેલી સંખ્યામાંથી સૌથી ઓછી સંખ્યા કઈ છે અઢાર પોઈન્ટ પાંચ સૌથી ઓછું માપ છે અઢાર પોઈન્ટ પાંચ એટલે સૌથી નાનો સૌથી ટૂંકો ટૂંકો રસ્તો કયો પડ્યો આપણને અઢાર પોઈન્ટ પાંચ સેમી તો લખવાનો રસ્તો નંબર કયો છે બે તો રસ્તો નંબર સૌથી ટૂંકો રસ્તો બે નંબર અહીં આપણે આખું લખીશું કે સૌથી ટૂંકો રસ્તો તો કયો રસ્તો રસ્તો બે એટલે આપણે અહીંયા પહેલાં આખું લખવાનું રસ્તો અને પછી નંબર લખવાનો બે ચાલો છઠ્ઠું તમે ચિત્રમાં ચારેય રસ્તા કરતા સૌથી ટૂંકો રસ્તો બનાવો કેટલા સેમી થયો ખાલી જગ્યામાં શું કીધું છે કે તમે ચિત્રમાં ચારેય રસ્તા કરતાં સૌથી ટૂંકો રસ્તો બનાવો તો આપણે અહીંયા જે રસ્તા નંબર એક બે ત્રણ અને ચાર આપેલો છે તેમાં આ ચિત્રમાં આપણે ટૂંકો રસ્તો બનાવવાનો છે અને કેટલા સેમી થાય છે તે માપીને લખવાનું છે તો રસ્તા નંબર એક બે ત્રણ અને ચાર વળાંકવાળા હતા જો અહીંયા તમને વળાંક દેખાય છે ને બધા તો વળાંક હોય એટલે તમારું માપ હોય એટલે રસ્તો લાંબો થઈ જાય તો આપણે સૌથી ટૂંકો રસ્તો બનાવો છે તો કીડી જ્યાં છે તે ખૂણાથી સીધું તેનો ખોરાક છે ત્યાં સુધીનો આપણે સીધી લીટી દોરી દેવાની એટલે એ થયો આપણો સીધો રસ્તો હવે તેનું માપ લખી દેવાનું તો આપણે જે સીધો રસ્તો દોર્યો તેનું માપ આપણે જોઈએ તો સૌથી પહેલાં એક ખૂણા પર ઝીરોનો અંક મૂકવાનો ત્યારબાદ બીજા ખૂણા પર જુઓ કયો અંક આવે છે આ ખૂણો આપણો રસ્તાનો આવી ગયો તો કયો અંક આવ્યો અઢાર એટલે આપણો રસ્તો કેટલા સેમીનો થયો અઢાર સેમીનો તો અહીં આપેલા ચાર રસ્તા કરતાં આપણું જે હમણાં ન નવો રસ્તો બનાવ્યો તેનું માપ સૌથી ઓછું આવ્યું કેટલું આવ્યું અઢાર સેમી તો લખવાનું અહીંયા અઢાર સેમી તમારું આ વિડીયોનું લેશન છે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર છાસઠ પર આપેલ પ્રશ્ન નંબર આઠ અને પ્રશ્ન નંબર નવ તમારે ફક્ત સ્વાધ્યાય પોથીમાં જ પૂરવાનું છે નોટમાં લખવાનો નથી તથા તથા ચોપડીમાં પેજ નંબર પચાસથી છપ્પન ચોપડીમાં જ પૂરવું